જેતલસરના જજન્ય અપરાધના અનુસંધાને અપરાધીને યોગ્ય સજા ઝડપથી આપવામાં આવે તેવી માંગ સાથે અમરેલી મહિલાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવેલી હતી। જેતલસરની સગીરાની નિર્મમ હત્યા બાદ અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે અને આરોપીને તાત્કાલિક આકરી સજા મળે તે માટેની માંગ કરવા સાથે અનેક સામાજિક સંસ્થાઓ મહિલાઓ રાજકીય પક્ષો પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે। અત્યારે અમરેલી ખાતે બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કોમલબેન રામણીના માર્ગદર્શન નીચે અમરેલીની સમસ્ત મહિલાઓ દ્વારા સગીરા દીકરી સૃષ્ટિ રૈયાણીના હત્યારાને પકડવા માટે મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવેલી હતી। શહેરના સંકુલ પાસેથી મૌન રેલી શરૂ કરવામાં આવેલી હતી। આ રેલીમાં નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલિયા, ચૂંટાયેલા તમામ મહિલા નગરસેવિકાઓ આસ્થાબેન ઝાલાવડિયા, ઉર્મિલાબેન માલવિયા, બીનાબેન કાલેણા, ભાનુબેન કાલાણી, કિરણબેન ચાવડા તેમજ મહિલા અગ્રણીઓ હાજર રહેલા હતા। ઇનરવિલ ઓફ ક્લબના મહિલા આગેવાનો તેમજ શહેરમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહેલા હતા। જેતપુર ગામની અંદર, જેતલસર ગામની અંદર જે દીકરી સૃષ્ટિ રિયાણીની એક વિકૃત શખ્સ દ્વારા જે હત્યા કરવામાં આવી છે, તો આજે આ અમરેલીના સમસ્ત મહિલાઓ દ્વારા આજે આ દીકરીને ન્યાય મળે અને આ દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સમસ્ત અમરેલી શહેરની અંદરથી તમામ મહિલા આગેવાનો, તમામ મહિલાઓ આજે આ દીકરીને ન્યાય મળે એ માટે રાજ્ય સરકારને પણ રજૂઆત કરી છે અને આવું આ સખને કડકમાં કડક સજા થાય અને આવું કૃત્ય કોઈ બીજો સખ ન કરે અને આ સખને કડકમાં કડક સજા થાય એ માટે થઈને આજે અમરેલી શહેરની તમામ મહિલાઓનો અવાજ એટલે તમામ મહિલાઓ દ્વારા આ દીકરી સૃષ્ટિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે।